હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન અદરોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ, કે જેમાં છેલ્લા લેક્ચરની અંદર આપણે સમતલની અંદર એટલે કે દ્વિપરિમાણમાં જે સાપેક્ષ વેગ હોય એનો ખ્યાલ આપણે જોયેલો, એને લગતા દાખલાઓ પણ આપણે શીખેલા, બરાબર. અને આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એના પછીનો નેક્સ્ટ ટોપિક, જેનું નામ છે પ્રક્ષિપ્ત ગતિ. હવે પહેલો પ્રશ્ન તો એ થાય કે પ્રક્ષિપ્ત ગતિ એટલે શું, બરાબર? પ્રક્ષિપ્ત ગતિ એટલે શું, એને ખાસ ધ્યાનથી પહેલા આપણે સમજીએ. પ્રક્ષિપ્ત શબ્દ એનો મતલબ શું છે? પ્રક્ષિપ્ત એટલે શું થાય કે જ્યારે કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ, સમક્ષિતિજની સાથે, સમક્ષિતિજ એટલે કે સીધી રેખા, સમક્ષિતિજની સાથે અમુક અંશના ખૂણે ફેંકવામાં આવે, જ્યારે કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સમક્ષિતિજની સાથે અમુક અંશના ખૂણે ફેંકવામાં આવે, ત્યારે એ પદાર્થનું જે ઉડ્ડયન થાય છે, એટલે કે હવામાં ઉડતો હોય ને, તમે ફેંકો એટલે હવામાં ઉડશે, તો એ પદાર્થની જે ગતિ છે, ઉડ્ડયનની જે ગતિ છે, એને કહેવામાં આવે છે પ્રક્ષિપ્ત ગતિ, બરાબર છે? જ્યારે કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સમક્ષિતિજની સાથે અમુક અંશના ખૂણે ફેંકવામાં આવે છે, ત્યારે પદાર્થે કરેલી ગતિ હોય તે ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં પ્રોજેક્ટાઇલ મોશન પણ કહેવાય. બરાબર, આટલી વસ્તુ સમજાઈ ગઈ, ક્લિયર થઈ ગયું? બીજી વસ્તુ કે જ્યારે આપણે પ્રક્ષિપ્ત ગતિનો અભ્યાસ કરતા હશું, ત્યારે આપણે પૃથ્વી ઉપર મોટા ભાગે, તમને ખબર છે, કોઈ પણ પદાર્થને ફેંકો, ગુરુત્વાકર્ષણ બળ તો છે જ પૃથ્વીનું પોતાનું. હવે તમે કોઈ પણ પદાર્થને ફેંકો છો ત્યારે વાતાવરણમાં હવા છે એ બહુ મોટો ભાગ ભજવે. હવે હવાનો અવરોધ જો ગણવામાં આવે તો ગતિ પથમાં ઘણો બધો ફેરફાર થઈ જાય. એટલે જ્યારે આપણે આ ચર્ચા કરવાના છીએ પ્રક્ષિપ્ત ગતિની, ત્યારે આપણે ખાસ એક વસ્તુ નોંધ કરવાના છીએ કે હવાના અવરોધને અવગણવાના છીએ, કારણ કે હવાનો અવરોધ હશે તો આપણે ગણતરી કરી શકાય નહીં, બરાબર ને? ઘણી વખત હવાની ડાયરેક્શન ચેન્જ થતી હોય, તમને ખબર છે. તો પ્રક્ષિપ્ત ગતિના પ્રેક્ટિકલ ઉદાહરણ કયા કયા છે? તો દાખલા તરીકે ક્રિકેટ તમે જોતા જો, તો ક્રિકેટની અંદર ક્રિકેટનો જે બોલ છે, એ બોલને કોઈ બોલર છે એ ફેંકે છે, અથવા ફિલ્ડર છે એનો ઘા કરે છે, અથવા તો બેટ્સમેન છે એ બેટથી ફટકારે છે બોલને, અને એ બોલ છે હવામાં ગતિ કરતો હોય ત્યારે એ બોલની ગતિ છે એને પ્રક્ષિપ્ત ગતિ તરીકે વર્ણવી શકાય. એ જ રીતે ફૂટબોલની રમત છે, તો ફૂટબોલની અંદર કોઈ ખેલાડી છે એ ફૂટબોલને કિક મારે અને ફૂટબોલ છે હવામાં ગતિ કરતો હોય, તો એ ફૂટબોલની ગતિ છે એને તમે પ્રક્ષિપ્ત ગતિ તરીકે વર્ણવી શકો. તો એ રીતે ઘણા બધા ઉદાહરણ, દાખલા તરીકે મારા હાથમાં આ માર્કર પેન છે, તો આ માર્કર પેન છે એનો હું ઘા કરું, બરાબર, હવામાં, તો એ જે ગતિ થશે માર્કર પેનની એને પણ હું પ્રક્ષિપ્ત ગતિ તરીકે વર્ણવી શકું, બરાબર. આટલી વસ્તુ ખબર પડી ગઈ, ખ્યાલ આવી ગયો? ઓકે, હવે ખાસ આપણે પ્રક્ષિપ્ત ગતિને સમજવા માટે એક આકૃતિ પહેલા આપણે ડ્રો કરીએ, બરાબર, કે જે રીતે મેં તમને કીધું એ પ્રમાણે પરસ્પર લંબ એવી આ બે અક્ષ આપણે ડ્રો કરી નાખીએ. સમક્ષિતિજ છે અને એક્સ અક્ષ ધારી લઈ, શિરોલંબ છે અને વાય અક્ષ ધારી લઈ. આ એક જાતની તમે નિર્દેશ ફ્રેમ તમે કહી શકો, અને આ યમ અક્ષ પદ્ધતિ આપણે લીધી છે. ધારો કે સમજવા ખાતર આપણે કોઈ પદાર્થ જે છે એને આ યામ પદ્ધતિનું ઉગમ બિંદુ છે એટલે આને આપણે ઓ નામ આપી દઈએ. અહીંયાથી સમક્ષિતિજની સાથે થીટા ઝીરો ખૂણો બનાવતી દિશામાં ફેંકવામાં આવે છે, ધારો કે આ રીતે, બરાબર. હવે એનો ગતિપથ છે એ કેવો થશે? પેલા ગતિપથ છે હું આ રેડ કલરથી દોરું છું. ધારો કે તમે કોઈ પદાર્થને ફેંકો ને, એટલે એનો ગતિપથ છે આ રીતે, આમ વાકો વળે ને અહીંથી, બરાબર. અને હવે તમને એમ થાય કે વેગની દિશા મારે દર્શાવી છે, તો યાદ રાખજો, આગળ આપણે ઓલરેડી બધું ડિસ્કશન થઈ ગયું છે. વેગ મારે જયારે દર્શાવવો હશે ત્યારે એનો જે ગતિપથ હોય એમાં હું પ્રારંભિક ઉગમ બિંદુથી દર્શાવું છું, તો એ જગ્યાએ આ ગતિપથને મારે સ્પર્શક દોરવો પડે, તો એ મારા વેગની દિશા થઈ જશે, બરાબર. તો વેગની દિશા છે એનો બ્લેક માર્કરથી દર્શાવું, તો આ દિશામાં છે એ મારો વેગ મળશે. અહીંયાથી મારે સ્પર્શક દોરવાનો છે, પછી અહીંયાથી તો પદાર્થ આમ વાકો વળીને એનો માર્ગ જે છે એ બદલાઈ જવાનો છે, બરાબર. તો એને પ્રારંભિક જે અહીંયા ખૂણો બનાવે છે એક્સ અક્ષની સાથે, તો થીટા ઝીરો જેટલા ખૂણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે એવું કહેવાય, બરાબર. બીજું, હવે આમાં પ્રક્ષિપ્ત શબ્દ કઈ કઈ રીતે તમે યુઝ કરી શકો? ગતિ છે એને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. જે પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય એને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય,
દાખલા તરીકે ક્રિકેટમાં ક્રિકેટનો દડો, ફૂટબોલમાં ફૂટબોલનો દડો, મારા હાથમાં માર્કરનો ઘા કરો તો માર્કર. તો જે પદાર્થ આ ગતિ કરે છે એને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવામાં આવે છે. બરાબર છે, જે પદાર્થ આવી ગતિ કરતો હોય એને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન આપજો. તો અહીંયા આગળ થીટા ઝીરો જેટલા પ્રારંભિક ખૂણે કોઈ પદાર્થને પ્રક્ષિપ્ત ગતિ કરવા માટે વી ઝીરો જેટલા પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે. તો આ પદાર્થનો વેગ જે છે એ કેટલો છે? તો પ્રારંભિક વેગ છે એ વી ઝીરો જેટલા પ્રારંભિક વેગથી પદાર્થને ફેંકવામાં આવે છે. બરાબર છે. તો આ રીતે આપણે પદાર્થને ફેંકવો છે. હવે કોઈ પણ પદાર્થ જ્યારે પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય ત્યારે એ પદાર્થની પ્રક્ષિપ્ત ગતિ માટેના બે ઘટકો વિચારી શકાય. કેટલા ઘટકો વિચારી શકાય? બે ઘટકો. કયા કયા? એક ઘટક છે એ સમક્ષિતિજ ઘટક વિચારી શકાય, અને બીજો ઘટક છે એ શિરોલંબ ઘટક વિચારી શકાય. હવે એક વસ્તુ નોટ કરો કે તમે હવાના અવરોધને અવગણેલો છે. હવાના અવરોધને અવગણેલો છે. હવાના અવરોધને જ્યારે આપણે અવગણીએ અને કોઈ પદાર્થને કોઈ વેગની સાથે ફેંકી દઈએ, જો હવાનો અવરોધ જ નથી, ખાસ ધ્યાનથી સમજો, જો હવાનો કોઈ અવરોધ જ નથી તો એ પદાર્થને તમે જો સમક્ષિતિ દિશામાં ફેંકો સીધે સીધો ઝીરો ડિગ્રીના ખૂણે, તો એના વેગમાં કોઈ પણ જાતનો ઘટાડો નોંધાશે નહીં. કારણ કે પદાર્થ કેમાં ગતિ કરે છે? હવામાં. પદાર્થ કેમાં ગતિ કરે છે? હવામાં ગતિ કરે છે. હવાના અવરોધને તમે અવગણી નાખો છે, બીજો કોઈ અવરોધ પદાર્થને નડવાનો છે નહીં, એટલે એ પદાર્થનો સમક્ષિતિજ ઘટક, એ ગતિનો, પ્રક્ષિપ્ત પદાર્થની ગતિનો સમક્ષિતિજ ઘટક જે છે એનો વેગ આખા ગતિપથ દરમિયાન અચળ રહેવાનો છે. શું કામ અચળ રહેવાનો છે? કારણ કે હવાનો અવરોધ નથી. કોઈ પણ વસ્તુનો વેગ ઘટે શું કામ? અવરોધ આવે તો. પ્રેક્ટિકલી હવાનો અવરોધ હોય છે, પણ જ્યારે આપણે આ ગતિનો અભ્યાસ કરીએ છીએ ત્યારે હવાના અવરોધને અવગણેલું છે. એટલે આ વેગનો જે સમક્ષિતિજ ઘટક છે એ અચળ વેગવાળી ગતિ ધારણ કરશે. કેવી? તો કે સમક્ષિતિજ ઘટકની વેગની ગતિ, ટૂંકમાં એનો વેગ જે છે કેવો હશે? તો કે અચળ હશે. આખા ગતિપથ દરમિયાન એનો વેગ અચળ હશે. બીજા ઘટકની ચર્ચા કરીએ કે તમે આ રીતે ફેંકો છો એટલે આ વેગનો એક ઉર્ધ્વ ઘટક એટલે શિરોલંબ ઘટક તમને મળશે. ઉર્ધ્વ દિશાનો એક વેગનો ઘટક તમને મળશે. તો ઉર્ધ્વ દિશામાં જે વેગનો ઘટક છે એના ઉપર ગુરુત્વ પ્રવેગની અસર જોવા મળે. કોની અસર જોવા મળે? ગુરુત્વ પ્રવેગની અસર એના ઉપર જોવા મળે છે. કારણ કે શિરોલંબ દિશામાં તમે કોઈ ગતિની ચર્ચા કરતા હો તો એના ઉપર શું લાગે છે? તો કે ગુરુત્વ પ્રવેગ લાગે છે. તો અહીંયા આગળ જ્યારે આપણે ગતિની ચર્ચા કરશું ત્યારે અહીંયા આગળ પદાર્થ ઉપર લાગતો પ્રવેગ સદિશ રાશિ છે એટલે ઉપર એરો, એ અધો દિશામાં લાગે છે. ગુરુત્વ પ્રવેગ હંમેશા પદાર્થ ઉપર ક્યાં લાગે? તો કે નીચે તરફ લાગે. એટલે એ બરાબર નીચે તરફ હોવાથી માઇનસ જી લખી શકાય. અને વાય અક્ષમાં જ લાગે છે ને પ્રવેગ? શિરોલંબ દિશામાં અને ઉર્ધ્વ દિશામાં લાગે. બરાબર, શિરોલંબ અને ઉર્ધ્વ એટલે આ સમતલમાં લાગશે, શિરોલંબ દિશામાં સીધે સીધો જ લાગે. તો અહીંયા આગળ આ જે પ્રવેગ છે એ તમને ખબર છે એની દિશા મારે દર્શાવે તો ક્યાં લાગશે? તો કે નીચે તરફ લાગશે. અને વાય અક્ષ ઉપર છે એટલે વાય અક્ષમાં આપણે કયું લખીએ દિશા દર્શાવવા માટે? જે કેપ. વાય અક્ષમાં દિશા દર્શાવવા માટે શું કરવાનું હોય? તો કે જે કેપ. તો પ્રવેગ એ બરાબર હું શું લેવાનો છું આખામાં? માઇનસ જી અને જે કેપ. કારણ કે એ પ્રવેગ હંમેશા નીચે તરફ જ લાગે છે અધો દિશામાં. તો આવો બધો વિચાર કોણે કરેલો એમ કે સર તમને આવો વિચાર આવે? તો કે ના, ઈસવીસન 1632 ની અંદર, ઈસવીસન 1632 ની અંદર મહાન વૈજ્ઞાનિક ગેલિલિયો કદાચ રસવાઈ દીર્ઘમાં કઈ ભૂલ હોય શકે, ગેલિલિયો. તો મહાન વૈજ્ઞાનિક ગેલિલિયો જે છે એને પોતાનું પુસ્તક, એને એક પુસ્તક લખ્યું હતું. ઓકે, ડાયલોગ ઓફ ધી ગ્રેટ વર્લ્ડ સિસ્ટમ, ડાયલોગ ઓન ધી ગ્રેટ વર્લ્ડ સિસ્ટમ એના પુસ્તકનું નામ હતું ડાયલોગ ઓન ધી ગ્રેટ વર્લ્ડ સિસ્ટમ. આ એને પુસ્તક લખેલું, ડાયલોગ ઓન ધી ગ્રેટ વર્લ્ડ સિસ્ટમ, ઈસવીસન 1632 માં. બરાબર છે. એ પુસ્તકની અંદર એને પ્રક્ષિપ્ત ગતિને બે સ્વતંત્ર એવા ઘટકોની અંદર દર્શાવેલી, એક સમક્ષિતિજ ઘટક અને એક શિરોલંબ ઘટક.
બરાબર છે, અને એની ઉપરથી એને ઘણા બધા કેલ્ક્યુલેશન ઘણી બધી ગણતરીઓ કરેલી, અને એ જ વસ્તુનો અભ્યાસ આપણે અત્યારે કરીએ છીએ. તમે વિચાર તો કરો કઈ સાલમાં કર્યું હતું, જો 1632 અત્યારે કઈ હાલે છે, બરાબર 2020 ની અંદર આપણે આનો અભ્યાસ કરી રહ્યા છીએ 1632 ની વસ્તુનો. તો અમુક જે ફિઝિક્સ ના નિયમ હોય એ કોઈ દિવસ બદલાય નહીં, બરાબર છે, સાબિત થઈ ગયા હોય, એટલે આ વસ્તુને આપણે ખોટી પાડી શકીએ એવી પોસિબિલિટી નથી, બરાબર. તો ગેલિલીઓએ આ સિસ્ટમ છે વિકસાવેલી, બરાબર, એને બે અલગ અલગ સ્વતંત્ર ઘટકોની અંદર એનો અભ્યાસ કરવાનો, અને એમાં પણ આપણે પણ એનો અભ્યાસ કરવાના છીએ. એક સમક્ષિતિજ ઘટક વિચારવાના છીએ, એક આપણે શિરોલંબ ઘટક વિચારવાના છીએ. ક્લિયર છે આટલી વસ્તુ, બેસી ગયું મગજમાં? હવે યામ પદ્ધતિનું ઉગમ બિંદુ છે, તો હું તમને એમ કહું કે પ્રક્ષિપ્ત પદાર્થનું પ્રારંભિક સ્થાન, પ્રક્ષિપ્ત પદાર્થનું પ્રારંભિક સ્થાન હું ઉગમ બિંદુ પાસે લઈ લઉં છું. તો પ્રારંભિક સ્થાન ઉગમ બિંદુ પાસે હોવાથી, પ્રક્ષિપ્ત પદાર્થનું પ્રારંભિક સ્થાન ઉગમ બિંદુ પાસે હોવાથી તમે કહી શકો કે એનો એક્સ ઘટક પણ કેવો છે? ઝીરો. પ્રારંભિક સ્થાન છે એટલે એને એક્સ ઝીરો નામ આપીએ, અને વાય દિશામાં પણ એનું સ્થાન કેટલું છે? તો કે ઝીરો. તો પ્રક્ષિપ્ત પદાર્થનું પ્રારંભિક સ્થાન ઉગમ બિંદુ પાસે હોવાથી એક્સ ઝીરો બરાબર ઝીરો, અને પ્રારંભિક સ્થાન વાય ઝીરો બરાબર પણ શું થશે? ઝીરો થશે. અને પ્રારંભિક વેગ, પ્રારંભિક વેગ તમે કેટલો લ્યો છો? પ્રારંભિક વેગ તમે લ્યો છો વી ઝીરો ઝેડ, જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરવામાં આવે છે. સદિશ રાશિ છે, ઉપર સદિશની નિશાની કરવાનું, ટેક્સ્ટ બુકમાં ઘાટા અક્ષરે હશે, બરાબર છે, એ પાછું રિપીટ નથી કરતો. તો પ્રારંભિક વેગ છે વી ઝીરો, જેટલો આચળ વેગથી આપણે ગતિ કરાવીએ છીએ. હવે આ વી ઝીરો વેગ છે એના બે ઘટકો મને મળે ને, અને કેટલા, અને કેટલા ખૂણે? તો કે સમક્ષિતિજ સાથે, સમક્ષિતિજ સાથે થીટા ઝીરો જેટલા ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, બરાબર. કેટલા ખૂણે તમે પ્રક્ષિપ્ત કરો છો? થીટા ઝીરો જેટલા ખૂણે. તો હવે તમને ખબર છે, જો ત્યાંથી સમજો કે આ વી ઝીરો છે, થીટા ઝીરો જેટલા ખૂણે તમે પ્રક્ષિપ્ત કરો એટલે આના બે ઘટકો વિચારી શકાય, એક સમક્ષિતિજ ઘટક, એક શિરોલંબ ઘટક, બરાબર. તો અહીંયા ખૂણાની, આ ખૂણો છે એની આ પાસેની બાજુ થઈ ગઈ એટલે, તો આ આ જે અહીંયા સુધીનો જે ભાગ આવશે તો એટલો એ શું આવશે? તો કે એ વી ઝીરો કોસ થીટા ઝીરો થાય કે નહીં? ખૂણાની પાસેની બાજુ હોય તો વી ઝીરો કોસ થીટા ઝીરો થઈ જશે આ સદિશ, અને આ જે ઘટક છે એ કેટલો થઈ જશે? ખૂણાની સામેની બાજુ આ, તો આ થઈ જશે વી ઝીરો સાઈન થીટા ઝીરો, બરાબર. આ જે છે એ થઈ જશે વી ઝીરો સાઈન થીટા ઝીરો. આપણને વી ઝીરો ના બે ઘટકો મળી ગયા, એક થઈ ગયો વી ઝીરો કોસ થીટા ઝીરો, બીજો થઈ જશે વી ઝીરો સાઈન થીટા ઝીરો. અહીંયા સુધી બધું ઓકે, કોઈ પ્રોબ્લેમ, કોઈ ડાઉટ નથી? તો પ્રારંભિક વેગ વી ઝીરો છે, પ્રારંભિક સ્થાન એક્સ ઝીરો છે, વાય ઝીરો છે, બરાબર છે. અને દાખલા તરીકે પ્રારંભિક વેગના બે ઘટકો છે, પ્રારંભિક વેગ વી ઝીરો છે એના કેટલા ઘટકો છે? બે. તો પ્રારંભિક વેગને મારે લખવું હોય તો હું લખી શકું વી ઝીરો એક્સ બરાબર, પ્રારંભિક વેગનો એક્સ ઘટક કેટલો થાય? વી ઝીરો એક્સ બરાબર વી ઝીરો કોસ થીટા ઝીરો થાય કે નહીં? અને પ્રારંભિક વેગનો વાય ઘટક લખવું હોય તો વી ઝીરો વાય બરાબર કેટલો થઈ જશે? વી ઝીરો સાઈન થીટા ઝીરો. ઓકે, વી ઝીરો એક્સ બરાબર વી ઝીરો કોસ થીટા ઝીરો, અને આ થઈ જશે વી ઝીરો સાઈન થીટા ઝીરો. ક્લિયર છે? ખાલી વી ઝીરો એટલે મૂલ્ય છે, ગુણાકારમાં કોસ થીટા ઝીરો સાઈન થીટા ઝીરો. આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ, કોઈ વાંધો, કોઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે ગતિના સમીકરણો મેળવવાના છે, તો જ્યારે પણ આપણે હવે ગતિના સમીકરણો મેળવવાનો પ્રયત્ન કરશું ત્યારે ખાસ બે વસ્તુ ધ્યાનમાં રાખશું. કઈ કઈ વસ્તુ ખાસ નોંધ કરી લો, અહીંયા નોંધ ખાસ ધ્યાનથી સમજો. પહેલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું કે સમક્ષિતિજ વેગ બરાબર અચળ, આ આપણા મગજમાં હોવું જોઈએ. સમક્ષિતિજ વેગ કેવો છે? અચળ. શું કામ અચળ છે? મેં તમને કીધું કે હવાનો અવરોધ આપણે અવગણેલો છે એટલે વેગ ક્યારે બદલાવાનો નથી, બરાબર છે. અને સમક્ષિતિજ વેગ અચળ છે, અને શિરોલંબ અથવા તો ઉર્ધ્વ વેગ બરાબર, શિરોલંબ વેગ જે છે એ ગુરુત્વ પ્રવેગ ની અસર હેઠળ છે. આ બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખી.
જ્યારે પણ આપણે સમક્ષિતિજ વેગની ચર્ચા કરીએ તો સમક્ષિતિજ વેગ છે આખા રસ્તા દરમિયાન અચળ છે, શિરોલંબ વેગની વાત કરવામાં આવે તો એ હંમેશા ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ આપણે લેવાનું. બરાબર, તો કયા ગતિના સમીકરણ વાપરો, આ બે વસ્તુ તમને ક્લિયર હશે ને તો ક્યારે કયું ગતિનું સમીકરણ વાપરવું એ તમને ખ્યાલ આવશે, તો એ ખાસ મગજમાં રાખવાનું. બરાબર, હવે દાખલા તરીકે પેલી વસ્તુ આપણે જોઈએ. હવે આમાં આપણે પેલી વસ્તુ જોઈએ કે દાખલા તરીકે આ તો ટી બરાબર ઝીરો સમય હતું, આ બરાબર આ ક્યારે તમે આપણે એવું ધારી લીધું છે કે આ પ્રારંભિક છે એટલે ટી બરાબર ઝીરો સમય છે. ક્યારે છે? ટી બરાબર ઝીરો સમય પ્રક્ષિપ્ત કરીએ છીએ પદાર્થને. હવે આપણે ધારો કે ટી બરાબર ટી સમય પછી, ટી બરાબર ટી સમય પછી મારે સ્થાન જાણવું છે, કયા સમય પછી? ટી બરાબર ટી સમયના અંતે. બરાબર છે, ટી સમય બાદ પ્રક્ષિપ્ત પદાર્થનું સ્થાન. હવે ટી સમય પછી તમારે પ્રક્ષિપ્ત પદાર્થનું સ્થાન જાણવું છે, તો ટી સમય પછી પ્રક્ષિપ્ત પદાર્થનું સ્થાન જાણવું હોય તો એના સ્થાનના આપણી પાસે બે ઘટકો મળશે. એક મળશે એક્સ ટી સમયનું સ્થાન અને એક મળશે વાય ઈ ટી સમયનું સ્થાન. બરાબર છે. હવે તમે જુઓ કે એક્સ માં જ્યારે આપણે સ્થાન જોઈએ છે ત્યારે એક્સ દિશાનો વેગ કેવો છે? અચળ. એક્સ દિશાનો વેગ કેવો છે? તો કે અચળ છે. તો વેગ બરાબર અંતરના છેદમાં શું થાય? સમય, અથવા સ્થાનાંતરના છેદમાં સમય થાય. તો અંતર બરાબર શું લખે? વેગ ગુણ્યા સમય. શું લખે? વેગ ગુણ્યા સમય. તો જ્યારે ટી સમયે તમારે એક્સ સ્થાન જાણવું હોય ત્યારે એનો વેગ ગુણ્યા મારે શું કરી દેવાનો? જે કઈ પણ સમય હોય તે. તો એ થઈ જશે વી ઝીરો કોસ થીટા ઝીરો ઇન્ટુ ટી. આ રીતે મને મળી જશે. બરાબર, હવે તમે એનો વાય ઘટક વિચારો છો ટી સમયે, વાય ઘટક. તો વાય ઘટક માટે તો આપણે કઈ ગતિ ધ્યાનમાં લીધી છે? જો શિરોલંબ વેગ, અને એ પાછો ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ આપણે વિચારેલું છે. તો શિરોલંબ ઘટકનો વિચાર કરવામાં આવે ત્યારે આપણે સ્થાનનું સૂત્ર લખવું હોય તો કયું સૂત્ર વાપરવું જોઈએ? ગતિનું કયું સમીકરણ આલે સ્થાન માટે બીજા નંબરનું? બરાબર, તો એક્સ બરાબર એક્સ ઝીરો પ્લસ વી ઝીરો ટી પ્લસ હાફ એટી સ્ક્વેર સૂત્ર વાપરીએ. હવે અહીંયા વાય બરાબર છે તો વાય બરાબર વાય ઝીરો, તો પ્રારંભિક સ્થાન તો ઝીરો જ છે. બરાબર, પ્લસ હું શું લખીશ? વી ઝીરો ટી. તો આ વી ઝીરો, આ સોરી આ વી ઝીરો, આ અચ્છા વી ઝીરો ટી લખીશ ને હું. તો વી ઝીરો ટી હું લખીશ તો આ થઈ જશે વી ઝીરો વાય ઇન્ટુ ટી. વાય દિશાનો વેગ લેવાનો ને? કયો વેગ લેવાનો? વાય દિશાનો. તો વી ઝીરો વાય ઇન્ટુ ટી પ્લસ હાફ એટી સ્ક્વેર આવે, પણ અહીંયા એની બદલે હું શું લખવાનું છું? માઇનસ ટી. તો આ થઈ જશે માઇનસ હાફ જી ટી સ્ક્વેર. તો આ રીતે મને બે અલગ અલગ સ્થાન મળશે, વી ઝીરો વાય ઇન્ટુ ટી માઇનસ હાફ જી ટી સ્ક્વેર. હવે વી ઝીરો વાય કેટલા છે? તો કે વી ઝીરો સાઇન થીટા ઝીરો. એટલે અહીંયા હું લખી નાખું છું વી ઝીરો સાઇન થીટા ઝીરો ઇન્ટુ ટી. વી ઝીરો સાઇન થીટા ઝીરો ઇન્ટુ ટી માઇનસ એક દુત્યાંશ જી ટી સ્ક્વેર. તો આ મને કોઈ પણ ટી સમયે પ્રક્ષિપ્ત પદાર્થનો એક્સ યામ અને વાય યામ મળશે. આટલું ક્લિયર થઈ ગયું. ચાલો, આ જ રીતે હું કોઈ પણ સમય ટી સમયે વેગના બે ઘટકો વિચારી શકું. બરાબર, તો હું અહીંયા લખું છું ટી સમયે વેગના ઘટકો, એટલે તમારે સમજી જવાનું પ્રક્ષિપ્ત પદાર્થના વેગના ઘટકો ટી સમયે. બરાબર છે, તો હું વેગના પણ બે ઘટકો વિચારી શકાય. તો એક આપણે વિચારી શકાય વી એક્સ ટી સમયે, વેગનો એક્સ ઘટક કયા સમયે? તો કે ટી સમયે. ટી સમયનો વેગ આખા રસ્તામાં કેવો છે? અચળ છે. તો ટી સમયનો વેગ અચળ હોય તો હું અહીંયા વી ઝીરો એક્સ જ લખી શકું. બરાબર છે, કારણ કે વેગ તો અચળ છે. તો આ કેટલો થઈ જશે? વી ઝીરો કોસ થીટા ઝીરો. પછી ટી સમયે મારે વાય ઘટક વિચારવાનો છે, તો વી વાય કયા સમયે? તો કે ટી સમયે. વાય ઘટક કેટલો થશે? ઘટકની ચર્ચા કરીએ છીએ એટલે ઉપર સદિશની નિશાન ન આવે, ઘટકની ચર્ચા આવે છે. તો વાય ઘટક માટે મારે ગતિનું કયું સમીકરણ વાપરવું પડશે? તો કે ફાઇનલ વેગનું પહેલું સમીકરણ, વી બરાબર વી ઝીરો પ્લસ એટી. ફાઇનલ વેગનું જે પહેલું સમીકરણ છે એ વી બરાબર વી ઝીરો પ્લસ એટી. તો એ સમયે મને ટી સમય બાદ વાય દિશાનો વેગ મળે. તો વી ઝીરો પ્લસ એટી એટલે અહીંયા થઈ જશે વી ઝીરો વાય. બરાબર છે, વાય બરાબર વી બરાબર વી ઝીરો, એટલે પ્રારંભિક વેગ વી ઝીરો વાય પ્લસ એટી. એટલે અહીંયા તો એની બદલે કોણ છે? તો કે માઇનસ ટી. બરાબર, અને ટી તો ટી જ છે.
ओके सो वीवाई बराबर वीवाई टी बराबर वी जीरो वाई माइनस जी टी हम वी जीरो वाई कितना है वी जीरो साइन थीटा जीरो तो आ लखी सकते वी जीरो साइन थीटा जीरो माइनस जी टी तो आ रीते मने टी समय बाद पदार्थ ना स्थान ना बे घटकों मळे अने टी समय बाद पदार्थ ना वेग ना बे घटकों मळे एक समक्ष क्षितिज घटक मळे एक शिरोलंब घटक मळे ओके हवे आटली वस्तु फटाफट नोट डाउन कर लियो बोर्ड में जगह ओछी छे अने पछी आपणे आगळ वधीए छे चालो लखी नाखजो वीडियो पॉज करीने जवा दऊं छुं चालो चलो विद्यार्थी मित्रों प्रारंभिक माहिती मेळवी लीधी छे हवे आपणे बोर्ड नानुं छे एटले शुं करूं मैं के आपणे जे समीकरण ऑलरेडी तारवेला छे ए बधा अहींया मैं लखी नाख्या छे અને હવે એક પછી એક મુદ્દો આપણે જોવાના છે તો ફટાફટ અહીંયા પહેલા આપણે શું લખ્યું છે એનું રિવિઝન કરી લઈએ સૌથી પહેલા પ્રવેગ આપણને ખબર છે ગુરુત્વ પ્રવેગ છે અધો દિશામાં લાગે છે એટલે a બરાબર થશે માઇનસ c y અક્ષ ઉપર આપણે એને લીધો છે એટલે છે કે લખવાનું છે અથવા તમે એના x ઘટકોના સ્વરૂપમાં વિચારો તો x અક્ષ ઉપર તો કોઈ પ્રવેગ છે નહીં એટલે ax બરાબર 0 થશે અને y અક્ષ ઉપર પ્રવેગ છે માઇનસ c બરાબર છે તો ay થઈ જશે માઇનસ c એના પછી આપણે પ્રારંભિક વેગને દર્શાવ્યા છે બે સમીકરણ વડે v0x અને v0 y cos थीटा ने sin थीटा ના સ્વરૂપમાં પછી t સમયના અંતે સ્થાન t સમયના અંતે છે એટલે અહીં હું પહેલા કૌંસમાં આપણે t લખતા હતા અત્યારે એમ નમ લખ્યું છે કે t સમયના અંતે સ્થાન તો કે x દિશાનું સ્થાન તો કે x અને y દિશાનું સ્થાન હોય તો y આ સમીકરણ ઉપરથી અને એ રીતે વેગ કારણ કે જગ્યા ઓછી છે સમીકરણને આપણે પાછી જરૂર પડવાની છે એટલા માટે હવે આપણે શરૂ કરવા જઈએ છે 1 બાય 1 બધી વસ્તુ જોવાના છે પહેલા આપણે જોવાના છે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ तो पहलो प्रश्न ये था कि गतिपथ नु समीकरण એટલે શું તો કે વાલા વિદ્યાર્થી મિત્રો ગણિત ની અંદર મેથેમેટિક્સ ની અંદર કોઈ પણ આકાર જ્યારે તમે દોરો ને કોઈ ફિક્સ આકાર તમે દોરતા હો જેમ કે તમે વર્તુળ બનાવો છો જેમ કે તમે રેખા દોરો છો તો એ આકાર માટે ગણિત માં એક સમીકરણ હોય દાખલા તરીકે રેખા હું દોરું તો રેખા માટે નું સમીકરણ છે y mx + c समझे तो रेखा दौरेली हो तो तमे समीकरण स्वरूप में दर्शाई सको क्या समीकरण थी तो के y बराबर mx + c तो જ્યારે આપણે આ પદાર્થને પ્રક્ષિપ્ત ગતિ કરાવી છે વર્તુળ માટે સમીકરણ છે પરવલય માટે સમીકરણ હોય બધા માટે અલગ અલગ સમીકરણ હોય તો આપણે આ જે પ્રક્ષિપ્ત પદાર્થને ગતિ કરાવીએ છીએ અથવા તો પદાર્થનો જે ગતિપથ છે એનો જે આકાર આવવાનો છે એ આકાર કેવો છે એ જાણવા માટે મારે શેની જરૂર પડે તો કે ગતિપથના સમીકરણની गतिपथ नु समीकरण मेळवाय कई रीते गतिपथ नु समीकरण मेळवाय कई रीते एना माटे अहींया आपणे समीकरण नंबर 3 नो उपयोग करवाना छे खास ध्यानथी समजजो समीकरण नंबर 3 नो उपयोग करवाना छे अने अहींया आगळ गतिपथ नु समीकरण होय ने एमा आपणे समय नो लोप करवाना छे समय नो लोप एटले समय जे छे ए टूंकमां काढी नाखशुं आपणे समय ने बीजा स्वरूपमां लखी नाखशुं अने आपणने कंईक समीकरण मळे तो एने गतिपथ नु समीकरण कहेवामां आवे छे पछी एने आपणे अलग अलग समीकरणोनी साथे सरखावीने चेक करशुं के आनो आकार वर्तुळ वाळो छे के रेखानो छे के परवलयनो छे के उपवलयनो छे चेक करशुं बराबर समझो तो सौथी पहेला आपणे शुं करवाना छीए सौथी पहेला आपणे करवाना छीए के समीकरण 3 मां बराबर सौथी पहेला आपणे शुं लखशुं तो के समीकरण 3 मां समय स्मोल टी नो लोप करता ગામડા જાવ તો અલોપ બોલે શું બોલે અલોપ થઈ ગયું કે ગાયબ ગાયબ થી ગાયબ કઈ ને ગાયબ આપણે તો એ લોપ થઈ ગયો એમ ગાયબ થઈ ગયું હા હવે અહીંયા લોપ કેમ કરવો લોભ નથી કરવાનો લોપ કરવાનો છે તો અહીંયા તમે જો અહીંયા તમે t ને કરતા બનાવો ધ્યાનથી જોજો અહીંયા આગળ x વાળા સમીકરણમાં તમે t ને કરતા બનાવશો તો t ને કરતા બનાવીએ તો t બરાબર શું થઈ જાય તો કે x ના છેદમાં ઓલો લબાચો છે એ બધો છેદમાં જવા દો તો આ થઈ જશે x ના છેદમાં v0 cos θ 0 થઈ ગયું આટલું खबर पड़ी हवे आ समय की कीमत छे या एना બીજા ભાગમાં મૂકી દયો તો વાર્તા પૂરી થઈ જાય y બરાબર આ v0 sin θ 0 * t છે તો t બરાબર હું શું લખું x ના છેદમાં v0 cos θ 0 બરાબર આ માઈનસ 1 દૂત્યાંશ આ g t નો વર્ગ છે એટલે આ થઈ જશે x નો વર્ગ ના છેદમાં v0 નો વર્ગ cos θ 0 નો વર્ગ એટલે cos સ્ક્વેર θ 0 બરાબર सबर खबर पड़ी गई ने हां હવે આમાંથી જો શું શું ઉડે છે તો કે અહીંયા સામસામે અહીંયા ઉપરની જે v0 ઉડી ગયા વહી તો શું તો કે sin θ / cos θ એટલે શું થઈ ગયું તો કે sin / cos એટલે tan θ થઈ ગયું તો આ થઈ ગયું x tan θ 0 આ માઈનસ આ 1 દૂત્યાંશ આ g
આ તો એમનો મટીરીયલ છે, આમાં કઈ ઉપર નીચે કઈ ઉડતું નથી. જો તો આ v0 સ્ક્વેર cos સ્ક્વેર θ 0 આ રીતે થઈ ગયું. હવે તમે જો ખાસ કે આમાં આ સમીકરણમાં કેટલી કેટલી વસ્તુ અચળ છે, સરખા હોય કોઈ પણ સમીકરણ તો પહેલા અચળ વસ્તુ જોઈ લેવાની. તો તમે અહીંયા જોઈ શકો છો θ 0 છે એ પ્રારંભિક ખૂણેથી તમે જેમે પદાર્થને જે પ્રક્ષિપ્ત ગતિ કરાવો છો સમક્ષિતિની સાથે θ 0 જેટલા ખૂણે, તો આ તો બદલાવાનું નથી, તો પ્રારંભનો ખૂણો છે તો બદલાય નહીં. પછી ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી છે તો એની કિંમત ફિક્સ છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર પૃથ્વી માટે, તો એ તમને ખબર હોય. પછી તો કે પ્રારંભિક વેગ v0 જે છે એ તમે ફેંકી દીધું તો ફેંકી દીધું, પછી કઈ વેગ બદલાવાનો નથી. તો આટલી વસ્તુ આપણા માટે કેવી છે, આ બધી જ વસ્તુઓ કેવી છે, આ બધું અચળ છે. હવે આ બધું અચળ હોય તો આપણે આ સમીકરણ જોજો કેવી રીતે સરખાવવાનું છે. tan θ 0 અચળ થાય, આ x નું x છે તો જે કઈ પણ અચળ છે ને એને a નામ આપી દીધું, તો આ ax થઈ ગયું. હવે અહીંયા માઇનસ શું કામ આવે છે, કારણ કે ગુરુત્વ પ્રવેગ g છે એ માઇનસ છે, કારણ કે પ્રવેગ a છે એ માઇનસ g છે. તો હવે ખાલી આપણે સરખાવવાનું છે એટલે અહીંયા આપણે હું પ્લસ લખું છું, કારણ કે આ અચળ જ છે ને, અચળ માઇનસ કરી નાખો તો માઇનસ થઈ જશે, કઈ ફેર પડે નહીં. કઈ કઈ વસ્તુ, એક દુત્યાંશ g છેદમાં v0 નો સ્ક્વેર cos સ્ક્વેર θ 0, તો આ આખે આખું બધું અચળ છે. તો આને આપણે ધારી લઈ b બરાબર, ખરેખર b છે, આ માઇનસમાં મૂકી દેશો એટલે અહીંયા તમને કિંમત મળી જશે બરાબર, અને બાકી જે છે એ x સ્ક્વેર એમનામ રહેશે. તો આ રીતનું કઈક સમીકરણ આપણને મળે છે. જો y બરાબર ax પ્લસ bx નો સ્ક્વેર, y બરાબર ax પ્લસ bx નો સ્ક્વેર, આ કયું સમીકરણ છે? તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ જે સમીકરણ છે એ પરવલયનું સમીકરણ છે. કોનું સમીકરણ છે? પરવલયનું સમીકરણ છે. ક્લિયર? આ પરવલયનું સમીકરણ છે એટલે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો માર્ગ પરવલયાકાર હશે. કેવો હશે? પરવલયાકાર હશે. ઓકે, હવે મારે એ આખે આખો માર્ગ દોરીને તમને સમજાવવાનો છે અને બોર્ડ તમને ખબર જ છે કે નાનું છે, તો વિડીયો પોઝ કરીને આટલી વસ્તુ લખી નાખો. ઓલા સમીકરણ તમે ઓલરેડી આગળ લખેલા જ હશે તો એને ખાલી નંબર આપી દેજો, સમીકરણ નંબર 1, 2, 3, 4 એ રીતે. આ બે કમ્બાઈન છે, 3 નંબરનું સમીકરણ, આ બે કમ્બાઈન છે, 4 નંબરનું સમીકરણ બરાબર, આ કમ્બાઈન બીજા નંબરનું, આ પહેલા નંબરનું. ઓકે, તો વિડીયો પોઝ કરીને ફટાફટ આટલું નોટ ડાઉન કરો. અને હવે હું પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ દોરવાનો છું. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રક્ષિપ્ત પદાર્થ જે માર્ગે ગતિ કરે છે એટલે કે પરવલય આકાર આપણને જે મળ્યો છે, સૂત્ર આપણે લેવા છે, એને ડ્રો કરીને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા આપણે અક્ષ ડ્રો કરી નાખીએ. ધારો કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. ઓકે, હવે આપણને આ ઉગમ બિંદુ સંદર્ભ બિંદુ ઓ છે. તમે અહીંયાથી સંદર્ભ બિંદુની સાથે થીટા ઝીરો ખૂણે પદાર્થને ફેંકો છો. ઓકે, અને માર્ગ જે છે પેલા હું માર્ગ દોરી નાખું છું બરાબર, પછી માર્ગ દોરે જાય પછી આપણે આગળ ચર્ચા કરશું. ધારો કે આ રીતનો માર્ગ આપણને મળે છે. તો આ જે મેં ડ્રો કર્યું છે ને, આ આકારને પરવલય આકાર કહેવાય બરાબર. આપણે ગણિતમાં અત્યારે જાજુ નથી પડતા કારણ કે આપણો સબ્જેક્ટ ફિઝિક્સ છે, પણ આપણને એટલી ખબર પડવી જોઈએ કે આ સમીકરણ છે એ પરવલયનું સમીકરણ છે. વાય ઇઝ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી એક્સ નો સ્ક્વેર. તો સંદર્ભ બિંદુથી શરૂ કરીએ, ઉગમ બિંદુથી આપણે શરૂ કરીએ. તો તમને ખબર છે કે અહીંયાથી તમે થીટા ખૂણા ફેંકો છો એટલે પહેલો તમને પ્રારંભિક વેગ આ રીતે મળે છે બરાબર. પ્રારંભિક વેગ છે v0 આ રીતે મળશે. અને તમે કેટલા ખૂણે ફેંકો છો? તો કે ભાઈ થીટા 0 ખૂણે ફેંકીએ છીએ. ચાલો હવે આને આપણે બે ઘટકો દર્શાવવાના થશે બરાબર. તો એક આપણે અહીંયાથી સમક્ષિતિ રેખા ડ્રો કરવાની અને એક આ રીતે અહીંયાથી. ઓકે, સોરી, શિરોલંબ રેખા આવડી ગઈ. સર, સમક્ષિતિ તો તમને ડ્રો કર્યું, શિરોલંબ કર્યું, તો આ શિરોલંબ, બસ આ શિરોલંબ રેખા, આ સમક્ષિતિ રેખા, રેડી. તો v0 ના બે ઘટકો મને મળશે. આ જે ઘટક મળશે, આ ઘટક મને કયો મળશે? સમક્ષિતિજ ઘટક બરાબર છે. એટલે વેગ નો સમક્ષિતિજ ઘટક કેટલો છે? v0 x, અને x દિશામાં છે એટલે i કેપ થશે બરાબર છે. તો આ ઘટકની કિંમત છે v0 x i કેપ, અને આ શિરોલંબ ઘટક છે એની કિંમત કેટલી થશે? તો કે v0 y, અને y દિશામાં છે તો j કેપ બરાબર. તો આ શિરોલંબ ઘટક છે એ આવડો થશે, સમક્ષિતિજ ઘટક આવડો થશે. હવે એક વસ્તુ નોટ ડાઉન કરો કે આખા પથમાં સમક્ષિતિજ વેગ તો કેવો છે? અચળ. એટલે જ્યારે તમે આ આકૃતિ બનાવો પરીક્ષામાં ગમે ત્યાં, કે તમારે હંમેશા છે ને આ જે લંબાઈ રહી ને એ દરેક વખતે સરખી જ રાખવી, કોઈ પણ જગ્યાએ રાખો. કારણ કે આની લંબાઈ છે એનું શું દર્શાવે છે? તો કે મૂલ્ય દર્શાવે છે. અને સમક્ષિતિજ વેગ તો અચળ છે એટલે આ લંબાઈ કોઈ પણ જગ્યાએ તમે બિંદુ દર્શાવો તો એ બદલાવાની નથી.
બરાબર, તો એ બદલાશે નહીં. બાકી આ જે vy છે એ બદલાતી જશે, કારણ કે આપણને ખબર છે કે માર્કરને દાખલા તરીકે ઉપર ફેંકીએ તો એનો વેગ ઘટતા 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 ઝીરો થઈ જશે, એટલે આની ઊંચાઈ છે એ ઘટતી જશે. હવે દાખલા તરીકે પ્રક્ષિપ્ત પદાર્થ છે એ ગતિ કરતા કરતા અહીંયા પહોંચે છે, તો અહીંયાથી વળી પાછો મારે એક સ્પર્શક દોરવાનો, પણ આની લંબાઈ છે હું આના કરતા થોડીક નાની રાખું છું. શું કામ? કારણ કે વેગ ઘટી ગયો છે, થોડો ઘટી ગયો છે. બરાબર, હવે પછી આના ઘટકો દર્શાવવા માટે આપણે એક શિરોલંબ રેખા અને એક સમક્ષિતિજ રેખા ડ્રો કરવી પડશે. બરાબર, એક સમક્ષિતિજ રેખા અને એક શિરોલંબ રેખા ડ્રો કરવી પડે વાલા વિદ્યાર્થી મિત્રો, તો આમ તમે બતાવી શકો. ઓકે, હવે તમને ખબર છે અહીંયા ખૂણો બને છે થીટા, અહીંયા ખૂણો થીટા બનતો હોય તો આ જે ઘટક મળે એ સમક્ષિતિજ ઘટક મળે. હવે આ સમક્ષિતિજ ઘટક નું મૂલ્ય બદલવાનું નથી, એટલે આ વી ઝીરો એક્સ આઈ કેપ જ રહેશે. કેટલો રહેશે? વી ઝીરો એક્સ આઈ કેપ. પણ વી ઝીરો વાય હવે વી ઝીરો વાય ઉપર હશે નહીં, અને આ સદિશ છે વી ઝીરો, આની લંબાઈ છે વી ઝીરો સદિશ નથી, વેગ બદલાઈ ગયો છે, એટલે આપણે એને નામ આપી દઈએ. ધારો કે વેગ છે એ વી સદિશ છે, તો આનો બીજો ઘટક છે એ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં હોય ને, તો બીજો ઘટક છે એ આપણને આ રીતે મળશે, આ રીતે. તો એ કેટલો થઈ જશે? તો કે એ થઈ જશે વી વાય જે કેપ. કેટલો લખવાનો? વી વાય જે કેપ. ઓકે, હવે મેં તમને સમજાવેલું એ પ્રમાણે કે ધારો કે આ માર્કરનો ઉપર ફેંકીએ તો એક જગ્યાએ આવીને એ અટકી જશે, ત્યારે એનો વેગ શૂન્ય થઈ જશે. પણ કયો વેગ શૂન્ય થાય છે? ઉપર નીચેનો વેગ. તો વાય ઘટક છે એ વેગનો ઝીરો થઈ જશે. બરાબર, તો તમે એમ કહી શકો કે પ્રક્ષિપ્ત પદાર્થ જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે છે, કારણ કે તમે આ ટોચનો ભાગ જુઓ તો એ જગ્યાએ એની ઊંચાઈ મહત્તમ થાય, વાય અક્ષ મહત્તમ થઈ જશે ને, તો એ જગ્યા ઉપર એનો વેગનો ઉર્ધ્વ ઘટક છે એ શૂન્ય હશે, એટલે વીવાય બરાબર ઝીરો થઈ જશે. કઈ જગ્યાએ? તો કે એકદમ ટોચનું બિંદુ હોય ત્યાં. અહીંયા આગળ વીવાય કેટલો થઈ જશે? તો કે ઝીરો. તો વીવાય બરાબર ઝીરો. પણ શું વીએક્સ માં કઈ ફેર પડે? તો કે ના, વીએક્સ તો એવડો ને એવડો જ રહેશે. આપણે પહેલેથી ધારી લીધું છે કે વીએક્સ જે છે સમક્ષિતિજ વેગ આપણે અચળ લીધેલો છે, એટલે આવડી ને આવડી લંબાઈ અહીંયા દોરવાની. આ થઈ જશે વી ઝીરો એક્સ આઈ કેપ, બદલાવાનું જ નથી. હવે વીવાય ઝીરો છે, તો હવે અહીંયા આગળ મને કેમ ખબર પડી કે ખૂણો આટલો જ બનશે? તમે એને તમને ટેક્સ્ટ બુકમાં પહેલા સમજાવી દીધું છે, આગળ કે આ રીતે તમને સમજાવ્યું છે કે મારે અહીંયા આગળ ખૂણો જોતો હોય તો આપણે શું કરીએ? ટેન થીટા નું સૂત્ર મૂકીએ ને. દાખલા તરીકે આ ત્રિકોણ છે, એમાં ટેન થીટા એટલે શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો અહીંયા ટેન થીટામાં તમે સામેની બાજુ એટલે વીવાય મૂકો અને પાસેની બાજુમાં તમે વીએક્સ મૂકો કોઈ પણ સમયે. હવે આ વીએક્સ તો અચળ છે, વી ઝીરો એક્સ જ આવશે વીએક્સ બરાબર. પણ વીવાય આ જગ્યાએ કેટલું થાય છે? તો કે ઝીરો. તો ઝીરો ના છેદમાં કઈ પણ આવે, જવાબ શું આવે? તો કે ઝીરો. તો ટેન થીટા બરાબર શું થઈ જાય? તો કે ઝીરો. તો થીટા બરાબર શું આવે? ટેન ઇન્વર્સ ઝીરો. ટેન ઇન્વર્સ ઝીરો બરાબર ઝીરો જ થાય. ટેન ઝીરો બરાબર શું થાય? ઝીરો. તો અહીંયા આગળનો ખૂણો કેટલો હશે? તો કે ઝીરો. તમે અહીંયા લખી શકો થીટા બરાબર ઝીરો ડિગ્રી. ઓકે, ખૂણો અહીંયા આગળ કેટલો છે? આ જગ્યા ઉપર ખૂણો કેટલો છે? તો કે થીટા બરાબર ઝીરો ડિગ્રી. ક્લિયર છે આટલી વસ્તુ? સમજાઈ ગઈ. ચાલો હવે દાખલા તરીકે આ પ્રક્ષિપ્ત પદાર્થ હવે આ ઉપર પહોંચી ગયો મેક્સિમમ, હવે અહીંયાથી ધીરે ધીરે નીચે આવશે ને, તો દાખલા તરીકે અહીંયા આપણે કોઈ એક બિંદુ નક્કી કરી લઈએ આની એક્ઝેક્ટ ઓપોઝિટમાં અહીંયા. તો હવે અહીંયા જે વેગ વી હતો તો એટલો જ વેગ આપણને સ્પર્શકની દિશામાં આમ મળશે, આવડી જ લંબાઈ તમારે રાખવી બને ત્યાં સુધી. ઓકે, છે આગુ પાછું થાય તેમાં કઈ મૂંઝાવા જેવું ન હોય. તો આ રીતે આપણને આ વેગ મળ્યો. હવે એના પાછા બે ઘટકો આપણે લેવાના છે. એક સમક્ષિતિજ ઘટક, એટલે ઈ જો સમક્ષિતિજ ઘટકની દિશા આ જ રહેશે, જમણી બાજુ જશે, એટલે આ મૂલ્ય બદલાતું નથી, એટલે આ વી ઝીરો એક્સ આઈ કેપ જ રહેવાનું છે. કેટલું રહેશે? વી ઝીરો એક્સ આઈ કેપ. હવે વાય માટે જોઈએ છે તો વાય ક્યાં આવશે? હવે શિરોલંબ નીચે તરફ આવશે ને, વેગ ક્યાં આવશે? હવે નીચે તરફ આવે છે, એટલે તમારે ટેક્સ્ટ બુક પ્રમાણે કરવું હોય તો આ રીતે તમે એના બે ભાગ પાડી શકો છો. રેડી, એક આમ થઈ ગયું, પછી અહીંયાથી આમ જોડી ગયું, તો બીજો ઘટક છે તમને આ રીતે મળશે. આને આપણે ઘાટું કરી નાખીએ બ્લેક માર્કરથી દર્શાવી દઈએ. તો આ કેટલો આવશે? વી ઝીરો વાય. વી ઝીરો આવશે, ખાલી વી આવશે, વી આવશે. તો વી વાય જે કેપ કઈ દિશામાં છે? વી વાય જે કેપ કઈ દિશામાં છે વાલા વિદ્યાર્થી મિત્રો? નીચે તરફ છે. વી વાય જે કેપ ક્યાં છે? નીચે તરફ છે. હજી વાય અક્ષ છે એ પ્લસ જ છે, ભલે નીચે તરફ હોય. ઝીરો થી શરૂ કરો એટલે ઉપર બધું ધન છે ને. હવે દાખલા તરીકે આ પ્રક્ષિપ્ત પદાર્થ અહીંયા પડ્યો, બરાબર. હવે અહીંયા પડ્યો તો જે રીતે અહીંયા તમે સ્પર્શક દોરેલો છે એ જ રીતનો સ્પર્શક આપણે આ બાજુ ડ્રો કરી શકાય આમ, બરાબર. તો અહીંયા આગળ જ્યારે પદાર્થ પાછો જમીન ઉપર આવે ને ત્યારે એનો વેગ પહેલા હતો એટલો જ હોય, એ આપણે ઓલરેડી આગળના પ્રકરણમાં ડિસ્કશન કરી ચૂક્યા છે, બરાબર. અને હવાનો અવરોધ તો કઈ છે નહીં, એટલે ભટકાઈને ઉપર જઈને પાછો નીચે આવશે, એટલે અહીંયા જે વેગ હશે
એના પ્રારંભિક વેગ જેટલો જશે એટલે પ્રારંભિક વેગ કેટલો હતો તો કે v0 તો અહીંયા એનો પ્રારંભિક વેગ જેટલો જ વેગ હશે એટલે આ પણ v0 જશે હવે વળી પાછા મારે શું કરવાનું છે તો કે આના બે ઘટકો લેવા પડશે પ્રારંભિક વેગના તો એક ઘટક આવશે એ આવશે vx ધારો કે આપણે પાછું બે ઘટક બનાવવા છે તો અહીંયાથી એક લાઈન ડ્રો કરી નાખીએ તો લોક આ ત્રાસું વધારે થઈ ગયું છે થોડું પાછું બનાવું બરાબર ચલો આ રીતે બરાબર તો આ રીતે આપણને આ મળે છે આ v0 પ્રારંભિક વેગ જેટલો જ વેગ છે બે ઘટકો મારે જોઈએ છે તો અહીંયાથી એક રેખા આમ ડ્રો કરવાની બરાબર પછી એક અહીંયાથી કરી નાખી અને અહીંયાથી બાકી જે છે જરૂરી એ ઘાટો કરી નાખશું તો અહીંયા આપણને સૌથી પહેલા મળશે એ આ મળશે તો આ ઘટક કયો છે આ તો ઈ જ છે v0 x i કેપ ઓકે v0 x i કેપ ઉપર અહીંયા સદિશ નત કરવાનું મૂલ્ય છે i કેપ એટલે સદિશ થઈ ગયું એટલે અને બીજો ઘટક જે મળશે ઈ મને આ દિશામાં મળશે જો નીચે તરફ હવે આ કયું ચરણ છે આ ચોથું ચરણ આવી ગયું તો અહીંયા 0 થી નીચે y કેવું હોય તો કે ઋણ હોય તો અહીંયા ખાસ ધ્યાન આપજો માઈનસ કરવાનું છે v0 y અને j કેપ ખાસ ધ્યાન આપજો માઇનસ v0 y j કેપ ખૂણો કેટલો બનશે તો કે પ્રારંભમાં તમે અહીંયા જે ખૂણો બનાવ્યો હતો એટલો જ ખૂણો અહીંયા બને જો આ ખૂણો પણ આ કયા ચરણમાં છે પહેલા ચરણમાં આ કયા ચરણમાં છે ચોથા ચરણ 0 ની નીચે આવી ગયું ને તો આ જે ખૂણો બનશે થીટા એને આપણે લખશું માઇનસ થીટા નોટ અથવા માઇનસ થીટા 0 ક્લિયર છે તો તમારે પ્રક્ષિપ્ત પદાર્થ માટે આ રીતની આકૃતિ યાદ રાખવાની છે પ્રક્ષિપ્ત ગતિ માટેનો આ ડાયાગ્રામ છે આકાર કેવો છે પરવલય આકાર છે ક્લિયર છે સમજાઈ ગયું બધું ખાસ તમારે ધ્યાનમાં એ રાખવાનું છે કે અહીંયા v0y છે એ ઋણ આવશે બાકી બધે અહીંયા v0y vy તમે લેશો તો એ બધામાં ધન આવશે અહીંયા મહત્તમ ઊંચાઈ પાસે પહોંચે છે ત્યારે વેગ કેટલો થઈ જાય છે ઉર્ધ્વ અથવા અધો દિશાનો શૂન્ય થઈ જાય છે બરાબર એટલી વસ્તુ ધ્યાનમાં રાખશું v0x છે બધી જગ્યાએની લંબાઈ કેવી રાખવાની સરખી રાખવાની તમે જે દિશામાં ફેંકેલો છે એ જ દિશામાં એનો ખૂણો એનો એરો જે છે એ જ દિશામાં આવશે કોઈ દિવસ બદલાશે નહીં y દિશાનો એરો જે છે જ્યાં સુધી ઉપર જાય છે ત્યાં સુધી ઉપર આવશે ત્યાંથી જેવો નીચે આવશે એટલે vy નો એરો જે છે હવે નીચે તરફ આવશે આની નીચે ગયા એટલે vy માઇનસ થઈ જશે આની નીચે જશો એટલે vy કેવું થઈ જશે ઋણ થઈ જશે તો ખાસ તમારે આ આકૃતિ યાદ રાખવાની છે ઓકે તો ફટાફટ આટલું નોટ ડાઉન કરો અને હવે આપણે આગળ વધીએ છીએ ચાલો જવા દઉં છું હા ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે ગોતવાનું છે મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય કોઈ પદાર્થને ફેંકો અને એ મહત્તમ ઊંચાઈ સુધી પહોંચે ત્યાં સુધીમાં એને કેટલો ટાઈમ લાગશે તો આપણી પાસે આ સમીકરણો છે એમાં એક ઉમેરી દીધું આપણે પરવલય આકાર છે ગતિપથ એટલા માટે આપણે જે હમણાં સમયનો લોપ કરીને લખ્યું આપણે અહીંયા ઉમેરી દીધું છે તો બોલો શું મૂકશું મહત્તમ ઊંચાઈ યાદ કરો આકૃતિ અહીંયાથી અહીંયા અહીંયા મહત્તમ ઊંચાઈ પછી નીચે આવે છે મહત્તમ ઊંચાઈ પાસે શું ઝીરો હોય તો કે વેગનો કયો ઘટક શૂન્ય થાય તો કે વેગનો વાય ઘટક શૂન્ય થાય વાય દિશામાં વેગ કેવો થઈ જશે ઝીરો એક્સ નો તો અચળ જ રહેવાનો છે તો વાય દિશાનો વેગ શૂન્ય થાય છે તો ચોથા સમીકરણનું આ બીજું જે છે ચોથાનો બીજો ભાગ વીવાય બરાબર આપણે શું મૂકી દેશું ઝીરો અને મહત્તમ ઊંચાઈ માટે લાગતો જે સમય છે એને હું નામ આપું છું સ્મોલ ટી એમ સ્મોલ એમ એટલે તમારે યાદ રાખવાનું સ્મોલ એમ ફોર મેક્સિમમ એટલે મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય એમ ફોર મેક્સિમમ ઊંચાઈ સુધી પહોંચવા માટે લાગતો સમય અને બીજું આપણે શું મૂકી દેશું સમય ટી બરાબર હું મૂકી દઉં છું ટી એમ અને બીજું આપણે મૂકી દેશું વીવાય બરાબર શું થઈ જશે ઝીરો કેવા મૂકવાનું છે સમીકરણ ચારમાં મૂકતા અત્યારે ચારનો બીજો ભાગ એવું નથી લખતો ખાલી ચાર લખું તમે સમજી જાઓ ચારમાં આપણે મૂકી દઈએ તો vy બરાબર 0 મૂકી દઈએ આ શું છે તો કે v0 sin થીટા 0 માઇનસ g t ની બદલે શું લખવાનું તો કે tm હવે tm ના કરતા બનાવો tm બરાબર શું થઈ જશે અને સામા જવા દે એટલે આ tm વાળું પદ પ્લસ થઈ ગયું તો આ એમ નામ રહેશે v0 sin થીટા 0 ના છેદમાં શું આવી ગયું સ્મોલ g બરાબર આ સમીકરણ આપણને મળે આટલો સમય લાગે ઓકે કેટલો લાગે tm બરાબર v0 sin થીટા 0 ના છેદમાં g પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટે આટલો સમય લાગે હવે દાખલા તરીકે પ્રક્ષિપ્ત પદાર્થ તમે ફેંકો છો ત્યાંથી લઈને જમીનમાં પડે ત્યાં સુધીનો કુલ સમયગાળો જોઈએ છે સમજાય તમને આ પ્રક્ષિપ્ત પદાર્થ અહીંયાથી ગતિ શરૂ કરી અને અહીંયા સુધી પાછો પડી ગયો જમીન ઉપર તો અહીંયાથી અહીંયા પહોંચવા માટે ટોટલ જે સમય છે તો એને આપણે નામ આપી દઈએ છીએ કુલ સમય કુલ એને ઉડ્ડયન સમય કહેવાય ઉડે છે ને હવામાં
એટલે કુલ ઉડ્ડયન સમય, કુલ ઉડ્ડયન સમય છે એને આપણે TF સંજ્ઞા વડે દર્શાવશું. F for flight, ઉડવું, flight, બરાબર છે. ટોટલ કેપિટલ T એટલે ટોટલ, તો ટોટલ ટાઈમ છે એટલે એને TF વડે દર્શાવશું. તો એ કેવી રીતે મળે? એક તો સામાન્ય જ્ઞાનથી મળે, કારણ કે અડધો સમય તમારો ઓલરેડી જ્યાં મહત્તમ છે પછી એટલો સમય આ હોય, તો કુલ ઉડ્ડયન સમય મારે જોતો હોય તો શું કરવું પડે? બે ગુણ્યા TM કરી નાખો એટલે કુલ મળી જાય. એમાં ક્યાં મોટી વાત છે? આપણે આવું ભણી જ લીધું છે ઓલરેડી. સો 2TM થાય. અથવા તો બીજી રીતે જોતો હોય તો કઈ રીતે મળે? તો કે બીજી રીતે જોતો હોય તો આપણી પાસે જે ત્રીજા નંબરનું સમીકરણ છે એમાં જે સ્થાનાંતર y છે, તો આમ જશે ઉડીન પાછો અહીંયા આવશે એટલે y અક્ષ ઉપર એનું સ્થાનાંતર પેલા મહત્તમ થયું પછી પાછો ઝીરો ઉપર આવી ગયો, તો સ્થાનાંતર કેટલું થઈ જશે? ઝીરો. તો હવે સમીકરણ ત્રણ માં, સમીકરણ ત્રણ માં આપણે શું મૂકી દેશું? તો કે y બરાબર ઝીરો મૂકતા, તો y બરાબર ઝીરો મૂકતા તથા સ્મોલ t બરાબર ટોટલ ઉડ્ડયન સમય છે એટલે t બરાબર tf લખી નાખીએ, તો y બરાબર ઝીરો મૂકી દઈએ તો જોજો આ ઝીરો બરાબર શું થઈ જશે? v0 sin theta 0, t ની જગ્યાએ મૂકી દઉં છું tf માઇનસ એક દુત્યાંશ g tf નો વર્ગ ઇક્વલ ટુ ઝીરો છે, તો બે બાજુથી એક એક tf કેન્સલ કરી નાખાય. ઓકે, હવે આ પદને આ બાજુ લઈ લેવાય એટલે એક દુત્યાંશ g tf બરાબર આને આમ લઈ લેવાય એટલે પ્લસ થઈ ગયું, આ વધશે v0 sin theta 0. તો જો tf બરાબર કેટલો આવ્યા? તો કે આ બગડો સામે વહી જશે તો 2v0 sin theta 0, અને આ g છે એ સામે જશે એટલે છેદમાં આવતું રહેશે. જો એટલો જ આવ્યો કે નહીં? 2tm જેટલો. અહીંયા બે વડે ગુણો જો, 2v0 sin theta 0 ના છેદમાં g આવી ગયો. તો આ રીતે આપણને કુલ ઉડ્ડયન સમય મળે છે. બાકી આપણને સામાન્ય જ્ઞાનથી ખબર પડી જાય, સામાન્ય જ્ઞાન એટલે સાબુ, બરાબર, બધાએ સાબુ વાપરવાનો. તો સામાન્ય જ્ઞાન થી ખબર પડી જશે કે આ કુલ ઉડ્ડયન સમય છે એ મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટેના સમય નો બમણો થાય, ટોટલ ડબલ ટાઈમ લાગે, બરાબર. તો બીજી વસ્તુ આપણે ફાઇન્ડ કરી લીધી, મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય. ઓકે, તો ફટાફટ આ નોટ ડાઉન કરો અને હવે નેક્સ્ટ આપણે જોઈએ છીએ. ચાલો જવા દઉં છું. હા ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગોતશું પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય આપણે ગોતી દીધો છે, આમાં બે સમીકરણ ઉમેરાઈ ગયા છે, સ્મોલ TM અને કેપિટલ TF. ઓકે, તો મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરે છે? તો કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે શું થાય? તો કે VY તો ઝીરો થઈ જાય છે એ આપણને ખબર છે, પણ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટેનો સમય હવે આપણી પાસે છે. તો આ સમયને જો હું ઊંચાઈ એટલે વાય અક્ષ ઉપર ઊંચાઈ કેમ આવે? વાય અક્ષ ઉપર આવે ને, તો મહત્તમ ઊંચાઈને આપણે y બરાબર આપણે લખવાના છે hm, m for maximum, h for height એટલે ઊંચાઈ, બરાબર. અને આ y બરાબર આપણે hm લખશું, તથા t બરાબર હું શું મૂકી દઈશ? tm. કયા સમીકરણમાં મૂકતા? તો કે સમીકરણ 3 માં મૂકતા. ઓકે, ચાલો મૂકી દઈએ આપણે ફટાફટ. y બરાબર હું મૂકી દઉં છું મહત્તમ ઊંચાઈ એટલે hm બરાબર v0 sin theta 0, એમ નંબર રહેશે v0 sin theta 0, t ની કિંમત છે એ tm મૂકું છું, t બરાબર હું શું મૂકું છું? tm મૂકું છું, તો tm બરાબર કેટલા છે? તો કે tm બરાબર છે v0 sin theta 0 ના છેદમાં g. ઓકે, માઇનસ આ એક દુત્યાંશ, આ g નો g ઇન્ટુ t સ્ક્વેર છે, તો g તો એમ નંબર છે t સ્ક્વેર, તો tm નો સ્ક્વેર કરી દેવાનો, તો આ v0 sin theta 0 આખા નો સ્ક્વેર થઈ ગયું. ઓકે, છેદમાં જી છે એટલે જી નો સ્ક્વેર થઈ જશે અહીંયા. ઓકે, હવે ઉપર નીચેથી જો એક એક જી કેન્સલ થઈ ગયા, હવે આ આખે આખું પદ કેટલું થાય? તો કે v0 sin theta 0 આખા નો વર્ગ થઈ જાય ના છેદમાં જી, માઇનસ કેટલું? તો કે આખામાંથી અડધું બાદ કરવાનું છે. જો આ v0 sin theta 0 આનો વર્ગ ના છેદમાં જી છે ને, આ આખે આખું પદ એમાંથી અડધું બાદ કરો, આખામાંથી અડધું જાય કેટલું વધે? તો કે અડધું વધે, તો અડધું વધે એટલે શું આવશે? તો કે આ આવશે v0 sin theta 0 આખા નો વર્ગ ના છેદમાં અડધું એટલે 2g, બરાબર. તો આપણને મહત્તમ ઊંચાઈ નું સમીકરણ મળે છે hm બરાબર v0 sin theta 0 હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2g. ઓકે, ક્લિયર છે? તો પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ આપણને આ રીતે મળશે. આમાં હજી એક સમીકરણ ઉમેરાઈ જશે, ફટાફટ લખી નાખો. હાલો ચાલો જવા દઉં છું. ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગોતવાના છીએ પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિતિજ અવધિ.
અવધિ, હવે સમક્ષિતિજ અવધિ એટલે શું એવો પ્રશ્ન પહેલા આપણને થાય, તો એને સમજવા માટે ફટાફટ એકવાર આલે ફટાફટ હું ખાલી તમને એમ સમજાવવા માટે બનાવું છું. દાખલા તરીકે તમે અહીંથી પદાર્થને ફેંકો, બરાબર છે, અહીંથી શરૂ કરી અને એનો ગતિ પથ હતો અહીંયા સુધી પહોંચી ગયો, તો અહીંયાથી આ જે અંતર છે એને કહેવાય સમક્ષિતિજ અવધિ કેપિટલ આર, બરાબર. એટલે તમે થિયોરેટિકલી તમારે સમજાવવું હોય, મારે આલેખ વગર સમજાવ્યું તમે શું સમજાવી શકો, તો કે પદાર્થ જે છે પ્રક્ષિપ્ત પદાર્થ એ એક્સ બરાબર વાય બરાબર ઝીરો અહીંયાથી શરૂ કર્યું, એક્સ બરાબર વાય બરાબર ઝીરો થી શરૂ કરી અને ફરી પાછો જયારે વાય બરાબર ઝીરો પાસે પરત ફરે છે, બરાબર છે, વાય બરાબર ઝીરો પાસે પરત ફરે છે ત્યાં સુધી પ્રક્ષિપ્ત પદાર્થે કાપેલા સમક્ષિતિજ અંતરને એ પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિતિજ અવધિ કેપિટલ આર કહે છે. સમજાઈ ગયું, બરાબર છે. એટલે ટૂંકમાં અહીંયાથી આ અંતર જેને કહેવામાં આવે છે પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિતિજ અવધિ. રેડી? તો હવે પ્રશ્ન એ થાય કે મારે આ પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિતિજ અવધિ મેળવવી છે તો શું કરવું, તો કે આ પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિતિજ અવધિ મારે જો મેળવવી હોય તો અહીંયાથી ફેંકી અને અહીંયા સુધી પહોંચ્યો ત્યાં સુધી ટોટલ ટાઈમ કેટલો લાગ્યો, તો કે એ સમય જે લાગ્યો તો એ આપણને ખબર છે કેટલો લાગ્યો છે, તો કે ટીએફ જેટલો લાગ્યો છે. તો ટીએફ બરાબર તો શું છે, તો કે ટુ સ્મોલ ટીએમ છે, તો એ શું થાય, તો કે ટુ વી ઝીરો સાઇન થીટા ઝીરો ના છેદમાં સ્મોલ જી, આટલો થઈ જશે, બરાબર ને. ટુ ટીએમ એટલે ટુ વી ઝીરો સાઇન થીટા ઝીરો ના છેદમાં જી છેદમાં સ્મોલ જી, તો આ સોરી આ ટીએફ છે. હવે આટલા સમયમાં અહીંયા પહોંચે છે, તો આ અંતર તો સમક્ષિતિજ અંતર છે ને, એક્સ અંતર છે, તો અંતર આપણી પાસે જો આ રહ્યું સમીકરણ નંબર ત્રણ, તો ટીએફની કિંમત સમીકરણ ત્રણમાં મુકતા હવે એમાં એક્સ વાળામાં મૂકશું, આપણે સમીકરણ ત્રણમાં એક્સ વાળા મૂકશું, બરાબર, અને ટી બરાબર આપણે ટીએફ મૂકી દેશું, અને એક્સ બરાબર આપણે શું લખશું, એક્સ બરાબર સમક્ષિતિજ અવધિ એટલે કેપિટલ આર વડે દર્શાવાય, તો આપણે મૂકી દેજો એક્સ બરાબર આર મૂકી દઉં અને અહીંયા મૂકી દઉં છું વી ઝીરો કોસ થીટા ઝીરો, આટલું તો છે જ, અને ટી બરાબર હું મૂકું છું ટીએફ, તો ટીએફ મારી પાસે કેટલા છે, તો કે ટુ વી ઝીરો સાઇન થીટા ઝીરો ના છેદમાં સ્મોલ જી. ઓકે, તો આ કેટલું થઈ જશે, વી ઝીરો નો વર્ગ થઈ જશે, આ થઈ જશે વી ઝીરો નો વર્ગ, આ ટુ સાઇન થીટા ઝીરો કોસ થીટા ઝીરો ના છેદમાં જી. હવે સોરી બોલો નીજી, હવે ખાસ એક વસ્તુ ધ્યાનમાં આપો કે આ ટુ સાઇન થીટા કોસ થીટા બરાબર શું થાય, ટુ સાઇન થીટા કોસ થીટા બરાબર શું થાય, તો કે સાઇન ટુ થીટા થાય. આ ગણિત છે, આ શું છે, ગણિત છે યોર. તો આ વી ઝીરો સ્ક્વેર ટુ સાઇન થીટા કોસ થીટા એટલે સાઇન ટુ થીટા ઝીરો ના છેદમાં સ્મોલ જી. તો આ આપણને મળે છે પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિતિજ અવધિ. આના પછી બીજું કઈ સાબિત નથી કરવાનું, એટલે હું અહીંયા નવમું સમીકરણ લખું છું, હજી એક વસ્તુ નાની એવી કહી દઈશ તમને, તો આર બરાબર મને શું મળે છે, વી ઝીરો સ્ક્વેર સાઇન ટુ થીટા ઝીરો ના છેદમાં સ્મોલ જી. ઓકે, હવે તમને પૂછવામાં આવે કે મારે મહત્તમ સમક્ષિતિજ અવધિ મેળવવી છે, કેવી, તો કે મહત્તમ સમક્ષિતિજ અવધિ, તો મહત્તમ સમક્ષિતિજ અવધિ ક્યારે મળે એના માટે ખાસ તમે આ સમીકરણ જુઓ. મારે આની કિંમત મહત્તમ બનાવવી છે, તો વી ઝીરો તો અચળ છે, સ્મોલ જી આપણે બદલાવી ન શકીએ, 9.88 અચળ છે, તો વધઘટ શું થાય, તો કે સાઇન ટુ થીટા ઝીરો છે ની વધઘટ થાય. તો મહત્તમ સમક્ષિતિજ અવધિ માટે કોના માટે, તો કે હું અહીંયા અલગથી લખું છું, આટલા ભાગમાં હાલ છે વાંધો નહીં, મહત્તમ સમક્ષિતિજ અવધિ માટે મારે શું કરવું પડે, મહત્તમ સમક્ષિતિજ અવધિ માટે આ ખૂણો છે એ કેટલો થાય. હવે સાઇન ની મહત્તમ કિંમત કેટલી, તો કે એક થાય ને, એનાથી વધારે સાઇન ની કિંમત હોઈ શકે નહીં. સાઇન એક ક્યારે થાય, તો કે સાઇન 90 બરાબર સાઇન એક થશે. તો હું અહીંયા એમ લખી શકું કે મહત્તમ અવધિ માટે ટુ થીટા ઝીરો બરાબર 90 એટલે પાઈ બાય ટુ થવા જોઈએ, બરાબર છે, પાઈ બાય ટુ એટલે, અથવા તો તમે લખો 90 ડિગ્રી થવા જોઈએ ટુ થીટા બરાબર. તો થીટા ઝીરો ની કિંમત કેટલી થાય, તો કે બગડો છેદમાં જ આવતી, તો 45 × 90. ઓકે, હવે તમને ખબર હશે ગોળા ફેંકની રમત આવે ને, ગોળા ફેંકની રમત, એમાં એકદમ હેવી ગોળો ઉપાડી, તો એમાં ગમે એવો પહેલવાનો પણ એને તમારે 45 ડિગ્રીએ ફેંકો ને, કેટલા ડિગ્રીએ, ગોળાને 45 ડિગ્રીએ ફેંકો ને સમક્ષિતિજની સાથે, તો એ ગોળો છે ને મહત્તમ અંતર કાપે. આપણે આ પ્રેક્ટિકલ લાઈફમાં યુઝ કરતા જ હોઈએ છીએ. તો અહીંયા આગળ મહત્તમ સમક્ષિતિજ અવધિ માટે
તમને ખબર પડવી જોઈએ કે ખૂણો કેટલો હોવો જોઈએ 45 ડિગ્રી અને આ 45 મુકશું એટલે આ 1 થઈ જશે અને મહત્તમ સમકક્ષિત જરૂરી અવધિ માટે 10મા નંબરનો લખી નાખીએ r મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ sin 45 એટલે ટૂંકમાં 45 દુ 90 થઈ જશે એટલે 1 થઈ જશે એટલે આ શું થશે v0 સ્ક્વેર ડિવાઇડેડ બાય g ક્લિયર છે આલી વસ્તુ તો આ આપણને મળશે rm મહત્તમ સમકક્ષિત અવધિ v0 સ્ક્વેર બાય g ઓકે તો બધા જ સમીકરણ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ આ થિયરી આપણે અહીંયા પૂરી કરીએ છીએ આજનો લેક્ચર લગભગ લાંબો થઈ ગયો છે થોડો બરાબર કારણ કે એમાં એક જ લેક્ચરમાં બધું લેવું કમ્પલસરી હતું અડધું અડધું લઈએ તો પછી તમને આગળ પાછળમાં લોચા પડે એટલા માટે આપણે બધું એક જ લેક્ચરમાં લઈ લીધું છે ફટાફટ એકવાર જોઈ લઈએ કઈ રીતે આપણે સાબિત કરેલું છે પ્રક્ષિપ્ત પદાર્થ હવે આપણને ખબર છે એટલે પાછું રિવિઝન નથી કરતા પ્રક્ષિપ્ત પદાર્થમાં ખાસ પ્રવેગ છે એ નીચે તરફ જ આવશે એટલે માઇનસ જી થઈ જશે પ્રારંભિક વેગના બે ઘટકો લીધા છે v0x v0y કઈ રીતે લેવાના એ તમને હવે ખબર છે તો પ્રારંભિક પછી અમુક સમય t સમય એનું અંતર મારે જોતું હોય તો x દિશાનો ઘટક છે તો x અંતર મળે y દિશાનો ઘટક છે તો y અંતર મળે એક બે વસ્તુ ખાસ આપણે નોટ ડાઉન કરેલી હતી કે સમક્ષિતિજ વેગ છે એ હંમેશા અચળ જ રહેવાનો છે અને શિરોલંબ ઘટક જે છે એમાં વેગમાં વધઘટ થઈ શકે છે તો સમક્ષિતિજ માટેનું અંતર એટલે શું થઈ જશે વેગ ગુણ્યા સમય તો v0 cos થીટા 0 પ્રારંભિક વેગ એ હંમેશા અચળ જ રહેશે એ કંઈ બદલાવવાનું નથી અને બાકી તમને ખબર છે ગતિનું બીજા નંબરનું સમીકરણ છે એ આપણે y માટે લેશું બરાબર તો એ રીતે આપણને મળી જશે એના પછી આપણને કોઈ t સમયે વેગ મળે છે vx અને vy તો vx તો બદલાવવાનું જ નથી અને vy માટે તમને ખબર છે ગતિનું કયું સમીકરણ વાપરશું પહેલું સમીકરણ vy માટે આપણે ગતિનું પહેલું સમીકરણ વાપરશું બરાબર છે તો એ આપણને આ રીતે મળી જાય છે એના પછી આપણે ગતિપથની ચર્ચા કરેલી તો ગતિપથની ચર્ચા માટે આપણને સમીકરણ જે મળે છે એ કયું સમીકરણ મળે છે તો કે પરવલય સમીકરણ આકાર કેવો હોય છે પરવલય આકાર હોય છે પરવલયનું સમીકરણ મળે છે તો એ આપણને 5મા નંબરનું સમીકરણ મળે છે 5મા નંબરના સમીકરણ પછી 6ઠા નંબરનું સમીકરણ જે છે એ પ્રક્ષિપ્ત પદાર્થ એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય છે તો એ Tm તમને મળશે v0 sin થીટા 0 ના છેદમાં g બરાબર છે એ કેવી રીતે મેળવેલો છે હમણાં જ આપણે કર્યું એટલે તમને યાદ જ હશે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે એનો vy કેટલો થઈ જશે તો કે vy થઈ જશે 0 તો એના ઉપરથી તમે અહીંયા t ને કરતા બનાવો તો આ થઈ જશે v0 sin થીટા 0 ના છેદમાં g હવે કુલ સમય કેટલો લાગે તો એને ઉડ્ડયન સમય કહેવાય તો ઉડ્ડયન સમય થઈ જશે આનો બમણો કારણ કે ઉપર પહોંચવા માટે લાગતો એટલો જ નીચે જવા માટે લાગે એટલે આનો બમણો એટલે આને ગુણ્યા શું કરી દેવાનું 2 કરી દેવાનું એના પછી આ આવે છે મહત્તમ ઊંચાઈ કેટલી મળે તો કે hm બરાબર v0 sin થીટા 0 સ્ક્વેર બાય 2g મહત્તમ ઊંચાઈ આપણને એટલી મળી જશે બરાબર છે કારણ કે મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય આટલો છે મહત્તમ ઊંચાઈ એટલે y સમીકરણ થાય તો y માં આપણે t ની જગ્યાએ શું મૂકી દેશું tm મૂકી દેશું એટલે આપણને સમીકરણ મળશે v0 sin થીટા 0 હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2g અને છેલ્લે આપણે શીખા સમક્ષિતિજ અવધિ તો સમક્ષિતિજ અંતર જે કાપે છે એને સમક્ષિતિજ અવધિ કહેવામાં આવે છે તો બરાબર સમક્ષિતિજ અવધિ એટલે પદાર્થ કાપેલું સમક્ષિતિજમાં કુલ અંતર તો આ કુલ અંતર છે તો એના માટે લાગતો કુલ સમય આવશે ઉડ્ડયન સમય tf આવશે તો એ સમીકરણ x દિશામાં અંતર છે એટલે આમાં આપણે t ની જગ્યાએ tf મૂકી દેશું એટલે આપણને મળી જશે r બરાબર v0 સ્ક્વેર sin 2 થીટા 0 બાય g અને મહત્તમ સમક્ષિતિજ અવધિ માટે ખૂણો ખાસ યાદ રાખવાનો 45 ડિગ્રી થાય અને rm થઈ જશે v0 સ્ક્વેર બાય g ઓકે ક્લિયર તો મારા વાલા વાલા વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આના ઘણા બધા દાખલાઓની સાથે ત્યાં સુધી આવજો